નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું મૌલિક સર ધોરણ અગિયાર વિષય છે નામાના મૂળ તત્વ મિત્રો આપણે બધાને ખબર છે કે આપણે ચેપ્ટર નંબર બે માં પહોંચીએ છીએ અને બે નંબરના ચેપ્ટરની અંદર આપણે ખૂબ સારી માહિતી છે એ આગળના વિડીયો લેક્ચર અને સ્ક્રીન રેકોર્ડિંગમાં આપણે મિત્રો જોઈએ છે આજે આપણે ફરી વખત એક નવા ટોપિક સાથે મળીએ છીએ અને નવા ટોપિકની મિત્રો આપણે આજે ચર્ચા કરવાની છે તો હું તમને યાદ દેવડાવું મિત્રો કે આપણે આગળ શું ભણ્યા હતા તો કે આપણે આગળ છે વ્યક્તિઓના ખાતા ભણ્યા હતા સોરી ખાતા ભણ્યા હતા ખાતાના પ્રકાર ભણ્યા હતા ને એમાં ભણ્યા હતા આપણે મિત્રો વ્યક્તિ ખાતા અને બિનવ્યક્તિ ખાતા વ્યક્તિ ખાતાઓનો એકય પ્રકાર નહોતો પડતો અને બિનવ્યક્તિ ખાતાના મિત્રો આપણે બીજા બે પેટા પ્રકારો પાડ્યા હતા એકનું નામ હતું માલ મિલકત ખાતું અને બીજાનું નામ હતું ઉપજ ખર્ચ ખાતું તમે બધા કોઈ પણ વ્યવહારો હોય એની હંમેશા દ્વિઅસર થતી હોય દ્વિઅસર એટલે બે અસરો થતી હોય તો એ બે અસરો માટે અમુક પ્રકારના છે એ નિયમો છે એ આપવામાં આવેલા હોય મિત્રો એમને એમ હંમેશાની માટે તમે નિયમો વગર જ્યારે આ વસ્તુની ચર્ચા કરતા હોવ ત્યારે પરિસ્થિતિ એ બનતી હોય કે જો નિયમો ન હોય તો બધું નામું છે એ અસ્તવ્યસ્ત લખાય એટલા માટે પાયાના મૂળ તત્વો છે આ પાયાની વાત છે નિયમો છે એ પાયાના છે નિયમો છે એ મૂળ છે એટલા માટે એવું શબ્દ ત્યાં મિત્રો વાપરો છે કે ઉધાર અને જમાના નિયમો એ નામાના માળખા માટે ખૂબ પાયાના ગણવામાં આવે છે અને જો મિત્રો નિયમોની પૂરતી જાણકારી આપણે ન હોય અથવા તો એની આપણે મિત્રો સમજ ન હોય તો નામું છે એ માળખાકીય દૃષ્ટિએ સાચું પડતું નથી જો માહિતી અને સમજણ હોય તો જ મિત્રો એ સાચું ગણી શકાય એટલે આપણે મિત્રો અહીંયા વ્યક્તિ ખાતું જે છે માલ મિલકત ખાતું છે અને ઉપજ ખર્ચ ખાતું છે એના એક નિયમોને સહેજ આપણે ઝડપથી મિત્રો જોઈ લઈએ એમાં હું તમને પહેલો નિયમ છે એ વ્યક્તિ ખાતાની વાત કરીશ એ વ્યક્તિ ખાતું શું છે એની આપણે સહેજ ચર્ચા કરી લઈએ તો કે પેલું એમાં કીધું છે કે વ્યક્તિ ખાતા માટે જો વિચારીએ તો વ્યક્તિ ખાતા માટે એવું છે કે લાભ લેનાર ખાતે ઉધાર થશે અને લાભ આપનાર ખાતે જમા થશે વ્યક્તિને ધ્યાનમાં રાખીને અહીંયા વાત કરવાની છે લાભ લેનાર ખાતે ઉધાર થશે અને લાભ આપનાર ખાતે મિત્રો જમા થશે એટલે લાભ લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા આવો એક નિયમ છે વ્યક્તિ ખાતાનો જે તમારે ખૂબ સરળતાથી યાદ રાખવાનો છે બીજો નિયમ છે બીજે બીજા ખાતાનો માલ મિલકતના ખાતા માટે તો કે ભાઈ એનો નિયમ સાવ સહેલો છે ઘણી વખત તમે કોમર્સમાં નહીં હો એ પહેલાં પણ તમે કદાચ આ સાંભળેલું હોય કારણ કે આમ જોવા જાય તો નિયમ જ ફેમસ છે આવે તો ઉધાર જાય તો જમા પણ શું માલકે મિલકત આવે તો ઉધાર માલ કે મિલકત જાય તો જમા એટલે સાદી રીત અપનાવવા માટે શબ્દ એવો લખ્યો છે માલ કે મિલકત જો ધંધાની અંદર આવતી હોય તો આપણે એને ઉધાર કરીશું અને માલ કે મિલકત જો જતી હોય તો આપણે મિત્રો એને જમા કરીશું એટલે આવે તો ઉધાર જાય તો જમા એનું નાનું સ્વરૂપ છે એ આપવામાં આવ્યું છે અને મિત્રો આપણે ત્રીજા ખાતાની જ્યારે ચર્ચા કરીએ ત્યારે ત્રીજું ખાતું શું કે છે એની આપણે ચર્ચા કરીએ તો ખૂબ સરળતાથી યાદ રાખી શકાય એવો નિયમ છે ઉપજ ખર્ચ ખાતાનો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે ખર્ચ કે નુકસાન ખાતે ઉધારાશે મતલબ કે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર થશે અને આવક કે ઉપજ ખાતે જમા થશે એટલે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર આવક કે ઉપજ ખાતે જમા આવો એક નિયમ છે તમારે યાદ રાખવાનો છે હું ફરી વખત ત્રણેય નિયમો વ્યક્તિ ખાતાના નિયમ માલ મિલકત ખાતાનો નિયમ અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ તમારી સામે મૂકું છું તમે આની સમજૂતી છે એ મિત્રો મેળવજો એમાં પહેલું છે વ્યક્તિ ખાતામાં લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા બીજું માલ કે મિલકતની અંદર જોઈએ માલ આવે તો ઉધાર માલ જાય તો જમા માલ કે મિલકત આવે તો ઉધાર માલ કે મિલકત જાય તો જમા અને ઉપજ ખર્ચ ખાતાનો મિત્રો નિયમ છે ખર્ચ કે નુકસાન ખાતે ઉધારાશે આવક કે ઉપજ ખાતે મિત્રો જમા થશે આ રહ્યા તમારા નિયમો આ નિયમો ઉપરથી મિત્રો આ નિયમો ઉપરથી મિત્રો આપણે હરેક વ્યવહારને ઓળખવાનો છે અને દરેક વ્યવહાર મિત્રો આપણે શું કહેવા માંગે છે એની મિત્રો આપણે એક સમજૂતી છે અહીંયા અહીંયા મેળવશું હું તમારી સામે એક દાખલો પ્રેઝન્ટ કરું છું ઉદાહરણ નંબર છ છે ટેક્સ્ટબુકમાં આની વિગતો નથી આ એક્સ્ટ્રા છે તમારે ટેક્સ્ટબુકના દાખલાઓ મિત્રો સોલ્વ કરવાના છે પણ અહીંયા નીચેના વ્યવહારોમાં વ્યક્તિ ખાતા પર ઉધાર જમાના નિયમની અસરો સ્પષ્ટ કરો એવો શબ્દ વાપરો છે અહીંયા આપણે વ્યક્તિ ખાતાની અંદર આવતા વ્યવહારો મિત્રો અહીંયા આપી દીધા છે અને આપણે અહીંયા વ્યક્તિ ખાતાના જે નિયમો છે એને આધારે કયું ખાતું બનશે અને એની ખાતાની અસર ઉધાર સાઈટ થશે કે જમા સાઈડ થશે એની આપણે મિત્રો અહીંયા ચર્ચા કરવાની છે જે નિયમોને આધીન રહીને કરવાની છે વ્યક્તિ ખાતાનો નિયમ મિત્રો આપણે યાદ રાખશું લાભ લેનાર ખાતે ઉધારાશે અને લાભ આપનાર ખાતે જમા થશે એટલે આ બે બાબતો છે એ તમારે મિત્રો યાદ રાખવાની થાય છે એક અગત્યની વાત મિત્રો મારે તમને એ કહેવાની છે કે કોઈ પણ વ્યવહાર એ કોઈ દિવસ એટલે કોઈ દિવસ આ વ્યવહારો જ્યારે ઓળખવાની વાત આવશે ત્યારે બિનઆર્થિક વ્યવહારો નહીં હોય બિનઆર્થિક વ્યવહારો હશે નહીં એટલા માટે મિત્રો તમારે અહીંયા બિન આર્થિક વ્યવહાર છે જ નહીં એવું સમજીને આપણે મિત્રો આ સમજીએ છીએ બધા આર્થિક વ્યવહારો છે એની બેવડી અસર છે 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 એ આપણે મિત્રો જોવાની પણ વ્યક્તિને ધ્યાનમાં રાખવાના હવે મેં તમને આગળ વ્યક્તિ ખાતાની મિત્રો જ્યારે ચર્ચા કરી હતી ત્યારે એવું કીધું હતું કે અહીંયા કૃત્રિમ વ્યક્તિ હશે અને જીવિત વ્યક્તિની વાત અહીંયા છે એ કરવામાં આવી હશે કૃત્રિમ વ્યક્તિ એટલે પેઢી હોય સંસ્થા હોય એની ચર્ચા કરવામાં આવી છે જે આપણે વ્યક્તિ ખાતાના જે પ્રકારો ભણ્યા હતા વ્યક્તિ ખાતાના જે એના નમૂનાઓ જોયા હતા કે ખાતાની અંદર કોનો કોનો સમાવેશ થઈ શકે એની અંદર આપણાની વાતચીત છે એ મિત્રો કઈ રીતે એમાં હું પહેલો વ્યવહાર તમને સમજાવવા માગું છું અને તમે સમજો પછી આ પાંચ વ્યવહારો મિત્રો સમજે છે એટલે સ્વાધ્યાય છ બે પોઈન્ટ છ એ તમારે લોકોએ જાતે કરવાનું છે અને બે પોઈન્ટ છ ની પીડીએફને જે છે એ હું તમને ફોરવર્ડ કરીશ જે તમારે તમારી વ્યવસ્થા મુજબ છે એ તમારે લખીને મને પાછું ફોરવર્ડ કરવાનું છે પણ પહેલાં સમજીએ કે વ્યવહાર પહેલો શું કે છે રમેશે ચાલીસ હજાર રોકડા લાવી ધંધો શરૂ કર્યો રોકડા લાવી ધંધો શરૂ કર્યો હવે આપણે મિત્રો જ્યારે થિયરીની ચર્ચા કરી રીતી મૂડીની ચર્ચા કરી હતી ત્યારે આપણે એક વસ્તુ સમજ્યા હતા મૂડીની વ્યાખ્યાની અંદર મિત્રો આપણે એવું સમજ્યા હતા કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ધંધા માટે રૂપિયા લઈ આવે છે ત્યારે ધંધાની રોકાણ માટે લઈ આવે છે ત્યારે એ રૂપિયાને મતલબ કે એ મૂડીને આપણે મૂડી શબ્દથી ઓળખશું મૂડી શબ્દથી મિત્રો છે એ આપણે અહીં ઓળખવાનો છે એટલે રમેશ છે એ ધંધાનો માલિક છે માલિક છે એ ધંધો શરૂ કરવા માટે ચાલીસ હજાર રૂપિયા રોકડા લઈ આવે છે મતલબ કે મૂડી લઈ આવે છે તો આની એની સમજૂતી સમજી હોય તો સમજી શકાય કે માલિક છે એ ધંધાને લાભ આપનાર છે રમેશભાઈ જે છે એ ધંધાને લાભ આપે છે આપણે ધંધાની દ્રષ્ટિએ રહી અને વિચારવાનું છે ધંધાની દ્રષ્ટિએ એ લાભ આપનાર છે તો આપણે સમજાતા લેનાર ખાતે ઉધાર થશે આપનાર ખાતે શું થશે જમા થશે એટલે જે મૂડી લઈ આવે છે એ જમા થશે જો અહીંયા લખ્યું છે જમા થશે મતલબ કે શું લઈ એવા હતા તો કે મૂડી લઈ એવા હતા તો મૂડી શું કરી શકાય મિત્રો જમા કરી શકાય એટલે પહેલી અસર જમા સાઈડ થશે મૂડીની બીજી અસરની આપણે મિત્રો ચર્ચા છે એ આ બધા વ્યવહારો સમજાઈ જાય ત્યાર પછી આપણે કરવાના છીએ પેલા પેલા અસરની આપણે મિત્રો વાત કરશું બીજો વ્યવહાર છે કે દસ હજાર બેંકમાં ભર્યા દસ હજાર રૂપિયા છે એ બેંકમાં છે હવે એક વસ્તુ વિચારો કે બેંક છે આપણે બેંકની વાત કરવાની બેંક છે મિત્રો એ લાભ લેનાર કહેવાય કે આપનાર કહેવાય તો કે આપણે દસ હજાર ભર્યા છે તો બેંક છે એ લાભ લેનાર કહેવાય એટલે જો અહીંયા લખ્યું છે લાભ લેનાર બેંક છે તો હમણાં જ આપણે થોડીક વાર પહેલા વિચાર્યું હતું નિયમ જોયો હતો કે લાભ લેનાર હોય તો એના ખાતે શું કરી શકાય છે ઉધાર કરી શકાય એટલે બેંક ખાતે તમે મિત્રો શું કરી શકશો ઉધાર કરી શકશો આ રીતે મિત્રો વ્યવહાર આપણે સમજવાના છીએ બે વ્યવહારો આપણે જોયા ત્રીજો વ્યવહારને જોઈએ રતન બ્રધર્સમાંથી વીસ હજારનો માલ ખરીદ્યો રતન બ્રધર્સ છે એ વ્યક્તિ તરીકે અહીંયા વર્તે છે અને રતન બ્રધર્સમાંથી જો વીસ હજારનો માલ આપણે ખરીદો હોય તો રતન બ્રધર્સ છે એ લાભ આપનાર કહેવાય આપણને એ લાભ આપે છે મતલબ કે આપણી કંપની સ્વરૂપે આપણે એ લાભ આપે છે તો એ લાભ આપનાર છે આપનાર ખાતે મિત્રો શું થાય જમા થાય એટલે રમેશ બ્રધર્સ ખાતે શું કરી શકાય મિત્રો જમા કરી શકાય આ રીતે મિત્રો આપણે વ્યવહાર ઓળખવાના છે ત્યાર પછી ચોથો વ્યવહારને આપણે સમજીએ કે પરાગને છ હજારનો માલ વેચ્યો આપણે વેચો છે તો આપણી દ્રષ્ટિ નથી વિચારવાનું સામીની દ્રષ્ટિ આપણો લાભ લેનાર છે પરાગ તો લાભ લેનાર ખાતે મિત્રો શું થાય આપણે ભણ્યા છીએ છ હજાર રૂપિયા ઉધાર હશે કારણ કે આપણે હમણાં જ ભણ્યા લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા થશે અને ત્યાર પછી થોડોક અજૂકતો વ્યવહાર છે જેને સરળતાથી સમજાવવાની હું તમને ટ્રાય કરું છું હેતલને પગારના દસ હજાર ચૂકવવાના છે ચૂકવવાના છે તો વિચારો કે આપણે પગાર ક્યારે દેવાનો હોય તો કે ભાઈ હેતલ જ્યારે આપણે આપણી શોપની અંદર કે આપણા ધંધાની અંદર જ્યારે કામ કરતી હોય તો હેતલની સેવાનો લાભ આપણે મિત્રો લીધો છે આપણે લાભ લીધો છે અને સામેવાળા વ્યક્તિઓએ મતલબ કે આપણે જ્યારે લાભ લેતા હોય ધંધાને લાભ લીધો છે એનો તો આપણે એક વસ્તુ હતા લાભ લેનાર ખાતે ઉધાર થશે એટલે મિત્રો અહીંયા એક જવાબમાં સહી થોડી મિસ્ટેક છે અહીંયા ઉધાર શબ્દ આવશે એટલે હેતલ ખાતે છે એ તમે મિત્રો ઉધાર કરી શકશો એટલે તમારે અહીંયા લાભ લીધો છે સેવાનો લાભ લીધો છે એટલે ખાસ કરીને મિત્રો તમારે અહીંયા જમાની જગ્યાએ ઉધાર શબ્દ છે એ લખવાનો થશે એટલે આ રીતના જે ખાતાના જે પ્રકારો હોય એના ઉધાર અને જમાના નિયમોની જ્યારે અસર આપવાની વાત હોય મિત્રો તમારે ત્યારે અહીંયા ખૂબ સરળતાથી છે એ વાતને સમજવાની છે અને વાત સમજાઈ ગયા પછી આની થોડી ઘણી પ્રેક્ટિસ કરવાની છે હવે આ જ રીતના જો તમારે શું કરવાનું છે આ છઠ્ઠું ઉદાહરણ છે તો મેં બાજુમાં જવાબ આપ્યો છે વિગત અને ખાલી જગ્યા ખાતે ઉધાર એટલે તમારે ખાતું ગોતવાનું થાય અને એ ખાતું જમા થશે કે ઉધાર થશે એની મિત્રો તમારે ચર્ચા કરવાની થાય છઠ્ઠું એક્ઝામ્પલ છે એના માટે એક અહીંયા સ્વાધ્યાય બે પોઈન્ટ છ જે હું તમને મોકલીશ પીડીએફ દ્વારા આના છ એક્ઝામ્પલો બે સાઈડ છે બબે સાઈડ આપ્યો છે છ છ ઉદાહરણો મતલબ કે બાર વ્યવહારો છે આ બાર વ્યવહારની મિત્રો તમારે લોકોએ પ્રેક્ટિસ કરવાની છે આપણે વ્યક્તિ ખાતાની વાત જેમ કહી એમ જ આપણે મિત્રો હવે આપણે ચર્ચા કરવાની છે માલ મિલકત ખાતાની તો માલ મિલકત ખાતાના નિયમો પહેલા યાદ કરવાનો થાય માલ મિલકત ખાતાનો નિયમ છે આવે તો ઉધાર અને જાય તો જમા આપણે એવું ભણી ગયા છીએ સમજી ગયા છીએ હમણાં થોડી વાર પહેલા જ ભણ્યા આવે તો ઉધાર કરી શકાય માલ કે મિલકત જો તમારી પાસે આવે તો એને મિત્રો ઉધાર કરી શકો અને માલ કે મિલકત જ્યારે તમે ખરી સોરી જાય તો એને મિત્રો તમે જમા કરી શકો આવે તો ઉધાર જાય તો જમાના નિયમ સાથે મિત્રો તમારે ચાલવાનું છે આ વ્યવહારોની અંદરની એ વાત કરીએ મિત્રો શું છે નીચેના વ્યૂહારમાં માલ મિલકત ખાતા પર ઉધાર જમાના નિયમોની અસર સ્પષ્ટ કરો એવું તમને જો કહે તો તમારે આ રીતે છે એ દાખલો છે એ સમજાવવાનો છે એમાં પહેલું સમજીએ કે સંસ્કૃતિ સ્ટોરમાંથી અઢાર હજારનો માલ ખરીદ્યો જો હું એક જે અત્યારે જે સમજાવું છું એ હું ધંધાના સ્થાને રહી અને આ ચર્ચા કરું છું મતલબ હું ધંધાનો માલિક છું હવે માની લો કે સંસ્કૃતિ સ્ટોર્સમાંથી મેં અઢાર હજારનો માલ ખરીદ્યો હોય તો એનો મતલબ થયો કે માલ આવે છે મારી પાસે શું થાય છે માલ આવે છે તો મેં હમણાં જ વાત કરી માલ આવે તો શું કરી શકાય ઉધાર કરી શકાય અને જ્યારે તમે ખરીદ્યો હોય તો તમારી પાસે કયું ખાતું બને છે ખરીદી ખાતું એટલે તમે શું લખી શકો મિત્રો ખરીદ ખાતે ઉધાર થશે એવું તમે લખી શકો એટલે પેલો વ્યવહાર છે એની ઉધાર નોંધ ખરીદી ખાતે આપણે મિત્રો કરશું જો આ વ્યક્તિ ખાતાના નિયમ હોય માલ મિલકતના નિયમ હોય કે પછી ઉપજ ખર્ચ ખાતાના મિત્રો નિયમ હોય આ બધાના નિયમો આપણે આમ નોંધ આના પછીનું જે ચેપ્ટર ભણવાના છીએ આપણે એ આમ નોંધની અંદર આ નિયમો ખૂબ અગત્યના છે કારણ કે ખાતું ક્યુ પહેલાં તો બનશે એ આપણે ખૂબ અગત્યનું સમજવું જોશે અને જોવું જોશે એટલા માટે આને ખૂબ સરળતાથી સમજાય એવી રીતે આને જોજો અને ના સમજાય તો મને પાછા તમે ફોન અથવા તો મેસેજ છે એ મિત્રો છોડજો ત્યાર પછી બીજો વ્યવહાર છે કે હોમટાઉનમાંથી પંદર હજારનું ફર્નિચર ખરીદ્યું તો જો અહીંયા ઉપર તમે જોશો તો અહીંયા કોઈ વસ્તુનું નામ નહોતું ખરીદ્યું એવો શબ્દ લખ્યો તો અહીંયા તમે જોશો ખરીદ્યું તો છે જ પણ શું ખરીદ્યું છે તો ભાઈ ફર્નિચર ખરીદ્યું છે મતલબ કે નામ આપી દીધું જ તો અહીંયા જે ખાતું બને એ ફર્નિચર બને છે અને તમે વિચારો કે ફર્નિચર છે એ ધંધાની મિલકત કહેવાય અને મિલકત છે એ આવે છે આપણી પાસે ખરીદ્યું છે એટલે આપણી પાસે આવે છે મતલબ કે ફર્નિચર આવે છે તો ફર્નિચર ખાતે મિત્રો શું થશે ઉધાર કારણ કે માલ આવે તો ઉધાર જાય તો જમા આવે તો ઉધાર એટલા માટે આપણે એ શબ્દને છે એ ઉધાર શબ્દથી છે એ મુકો છો તમે અરે આ ખાસ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે નેક્સ્ટ ત્રીજા વ્યવહારને મિત્રો સમજીએ નીલયે પાંચ હજારનો નુકસાનીનો માલ પરત કર્યો હવે તમે એક વસ્તુ અહીંયા સમજી લેજો હું તમને જે સમજાવવા માટે જઈ રહ્યો છું તમે ખરીદેલી વસ્તુ તમને નબળી લાગે તો તમે દઈ આવો મતલબ કે તમે મતલબ કે કોઈ વેપારી વેપારી જ્યારે દઈ આવે છે તો એ વેપારી માટે એ ખરીદ પરત કહેવાય પણ વેપારીને જો કોઈ વ્યક્તિ વેપારીએ વેચવું છે ને કોઈ વ્યક્તિ એને પાછું આપી જાય તો એને વેચાણ પરત કહેવાશે એટલે અહીંયા શું થાય છે કે નિલય નામનો એક ગ્રાહક છે એને પાંચ હજારની નુકસાનીનો માલ ભૂલથી ગયો હતો એને પાછો દઈ દીધો છે મતલબ કે મેં છે એ નિલયને પાંચ હજારનો માલ વેચો તો હું એટલે વેપારી નિલય એટલે ગ્રાહક મેં એને પાંચ હજારની નુકસાની વાળો માલ વેચો તો ઈ મને પાછો દઈ ગયો એટલે મારા માટે ગણાય ઈ વેચાણ પરત નિલય માટે ગણાય ઈ ખરીદ પરત પણ મારી દ્રષ્ટિએ મારે વિચારવાનું છે એટલે નિલયે પાંચ હજારનો માલ નુકસાની વાળો મને પરત કરી ગયો છે તો માલ પાછો આવે છે ટૂંકમાં માલ આવે છે જ્યારે મિત્રો માલ આવતો હોય ફરી વખત આવતો હોય ત્યારે આપણો નિયમ છે આવે એ ઉધાર થઈ જશે મેં વેચાણ પરત અહીંયા એટલા માટે લખ્યું છે મેં નિલયને માલ વેચ્યો છે એટલા માટે એ મારા માટે વેચાણ પરત થાય છે એટલે એ ઉધાર થશે મિત્રો નેક્સ્ટ આનાથી આગળ વાત કરીએ આપણે રેશમાને બાર હજારનો માલ વેચ્યો મેં રેશમાને બાર હજારનો માલ વેચી દીધો છે હવે તમે વિચારો માલ આવ્યો છે કે માલ ગયો છે તો કે માલ જાય છે તો જાય તો મિત્રો શું કરી શકાય જમા કરી શકાય અને નામ શું લખશો વેચાણ ખાતે કારણ શું તો કે આપણે વેચાણ કર્યું છે પણ સેનું ઈ લખ્યું નથી એટલે તમારે વેચાણ ખાતે લખી શકાય આગળ આપણે જોયું તો ફર્નિચર ખરીદ્યું હતું તો આપણે ફર્નિચર શબ્દ લખ્યો છે નતું કાંઈ ખાલી ખરીદ્યું હતું તો ખરીદી ખાતું લખ્યું હતું અહીંયા સેમ છે વેચ્યો પણ શું વેચ્યું નથી કીધું તો વેચાણ ખાતું અસ્તિત્વમાં આવશે પણ એના પછીનો વ્યવહાર છે એમાં ચોખવટ કરી દઈએ જૂનું યંત્ર દસ હજારમાં પિંકીને વેચ્યું મતલબ કે જૂનું યંત્ર મેં વેચી દીધું છે માલ આવે છે કે જાય છે મતલબ કે યંત્ર જે ખરેખર તો મિલકત છે તો મિલકત આવે છે કે જાય છે તો કે ભાઈ મિલકત છે એ જાય છે અને મિલકતમાં શું નામ છે તો કે મિલકતની અંદર તમે જુઓ તો યંત્ર નામ છે તો આપણે અહીંયા બનાવીએ યંત્ર જાય છે અને જાય તે મિત્રો શું કરી શકાય જમા કરી શકાય જાય તે શું કરી શકાય જમા કરી શકાય આવે તો ઉધાર જાય તે જમા એટલે આ પ્રકારની જે વાત હતી માલ મિલકતના ખાતાઓની મિત્રો આપણે જે વાત કરી એ અહીંયા છે એ દર્શાવવામાં આવી છે તમને ખૂબ સારી રીતે મિત્રો આ સમજાણવું હશે ત્યાર પછી તમારે લોકોએ આ જે ઉદાહરણ નંબર સાતની જે સમજૂતી મેં તમને અહીંયા આપી છે માલ મિલકત ખાતાની આવી રીતે તમારે બે પોઈન્ટ સાત હું તમને આની પીડીએફ મિત્રો મોકલીશ બેય બાજુ બે દાખલાઓ છે બેય દાખલાઓના સાત સાત વ્યવહારો તમને મિત્રો અહીંયા આપી દીધા છે આ સાત સાત વ્યવહારો તમારા લોકોએ જાતે સોલ્વ કરવાના છે અને એના જવાબો તમારે મને પાછા મોકલવાના છે હવે આપણે મિત્રો ખાતાનો જે છેલ્લો પ્રકાર છે અને છેલ્લી જે સમજૂતી છે એને મિત્રો આપણે સમજીએ અને શું કહેવા માંગે છે એની આપણે મિત્રો વાત કરીએ નીચેના વ્યવહારોમાં ઉપજ ખર્ચ ખાતા ઉપર ઉધાર જમાના નિયમોની અસર સ્પષ્ટ કરો હવે તમારે મિત્રો અહીંયા એવું જોવાનું છે ખર્ચ કે નુકસાન જો થયું હોય તો તમારે અહીંયા ઉધાર કરવાનું છે ઉપજ કે આવક થઈ હોય તમને મળતા હોય પૈસા મતલબ કે વેપારીની દ્રષ્ટિએ તમારે વિચારવાનું થાય જો તમને મળતા હોય ઉપજ કે આવક થતી હોય તો તમારે મિત્રો જમા કરવાનું છે એટલે અહીંયા ખર્ચ કે નુકસાનની વાત કરવાની છે સમજવાનું છે અને ત્યાર પછી આપણે એની આગળ મિત્રો વાત કરવાની છે એમાં પહેલો વ્યવહાર સમજીએ મિત્રો શું કીધું છે કે વીજળી બિલ ચોપનસો રૂપિયા ભર્યું હવે તમે વિચારો કે આ તમારા માટે ખર્ચ છે કારણ કે સ્વાભાવિક વસ્તુ જ્યારે વીજળી બિલ આપણે ભરવા જઈએ છીએ ત્યારે આપણે રૂપિયા આપીએ છીએ અને એ આપણા માટે ખર્ચ કહેવાય તો વીજળી બિલ છે એ ચોપનસો રૂપિયા જ્યારે મેં ભર્યું હોય ત્યારે મારા માટે ખર્ચ ગણાય અને આપણે હમણાં જ વાત કરી કે ખર્ચ ખાતે મિત્રો આપણે શું કરી શકાય ઉધાર કરી શકાય પણ ખર્ચનું નામ આપ્યું છે તો કે હા ખર્ચનું નામ આપી દીધું છે વીજળી બિલ તો તમે જોવો અહીંયા વીજળી બિલ એ છે એ ખર્ચ છે વિગતમાં આપ્યું છે જવાબમાં અને શું કામે તો ભાઈ વીજળી બિલ ખાતે આપણે શું કરશું એને ઉધાર કરશું એટલે વીજળી બિલ ખાતે આપણે એને શું કરી શકાય ઉધાર કરી શકાય મિત્રો એટલે પહેલો વ્યવહાર આ થયો બીજો વ્યવહાર છે કે મજૂરીના ત્રણસો સાઠ રૂપિયા ચૂકવ્યા હવે મેં મજૂરી કોકને આપી હોય તો એ મારા માટે ખર્ચ છે સામેવાળા માટે આવક થાય પણ મારા માટે ખર્ચ છે તો મજૂરીના ત્રણસો સાઠ ચૂકવ્યા આપણા માટે ખર્ચ છે પણ જો કેનો ખર્ચ છે તો ભાઈ મજૂરી ખર્ચ છે એટલે મજૂરી ખાતે મિત્રો શું કરી શકાય ઉધાર કરી શકાય આપણે ભણ્યા છીએ ખર્ચ કે નુકસાન ખાતે હંમેશા મિત્રો શું કરી શકાય છે ઉધાર કરી શકાય છે એટલે તમે ત્યાં જુઓ તો તમને દેખાય છે ત્યાર પછી પગારના પંદર હજાર ચેકથી ચૂકવ્યા હવે સ્વાભાવિક વસ્તુ છે પગાર પણ આપણા માટે મિત્રો શું કહી શકાય ખર્ચ કરી શકાય ખર્ચ કહી શકાય કેટલા રૂપિયાનો છે પંદર હજાર રૂપિયાનો છે એ ચેકથી ચૂકવીએ કે રોકડા ચૂકવીએ પણ પગાર ખર્ચ છે એટલા માટે પગાર ખાતે આપણે શું કરી શકાશે ઉધાર કરી શકાશે તમે જુઓ તો અહીંયા પગાર ખર્ચ ખાતે શું લખ્યું છે મિત્રો ઉધાર શબ્દ લખ્યું છે ત્યાર પછી મિત્રો ચોથી વસ્તુની વાત કરીએ ચોથી વસ્તુને સમજીએ શેર રોકાણ પર શેરનું રોકાણ કર્યું હશે એના પર પાંચ હજાર પાંચસોનો ડિવિડન્ડનો ક્રોસ્ડ ચેક મળ્યો મતલબ કે ડિવિડન્ડ મળતું હોય શેર ઉપર જયારે એની શેર અને વિગતે ચર્ચા કરશું ત્યારે ડિવિડની પણ ચર્ચા કરશું પણ ડિવિડન્ડ એટલે શું સિમ્પલ ભાષામાં હું તમને સમજાવી દઉં શેર ઉપર મળતી વધારાની રકમ જે આપણા માટે મિત્રો શું થતી હોય છે આવક થતી હોય છે એટલે પાંચ હજાર પાંચસો રૂપિયાની મને અહીંયા આવક થઈ છે ઉપજ થઈ છે પણ કયા સ્વરૂપે ઉપજ થઈ છે તો ભાઈ ડિવિડન્ડ સ્વરૂપે એટલે ડિવિડન છે એ અહીંયા ઉપજ કહેવાય અને આવક કે ઉપજ ખર્ચ ખાતે મિત્રો શું કરી શકાય તો કે જમા કરી શકાય એટલે ડિવિડન ખાતે મિત્રો જોશો તો જમા લખેલું હશે ત્યાર પછી દલાલી મળી સાતસો ને વીસ રૂપિયા હવે દલાલી મળે કે કોઈ પણ વસ્તુ જ્યારે તમને મળે છે ત્યારે તમારા માટે મિત્રો ઉપજ થાય છે શું થાય છે ઉપજ થાય છે એટલે દલાલી મળી તો દલાલી છે એ આપણા માટે મિત્રો શું છે તો કે ભાઈ ઉપજ છે અને હમણાં જ આપણે વાત કરી ઉપજ કે આવક ખાતે મિત્રો શું થશે જમા થશે એટલે દલાલી ખાતે મિત્રો જમા કરેલું છે આ રીતના ઉપજ ખર્ચ ખાતાના નિયમોની પણ મિત્રો આપણે ચર્ચા અત્યારે કરી છે એ જ રીતે ઉપજ ખર્ચ ખાતાનું સ્વાધ્યે બે પોઈન્ટ આઠ મતલબ કે બે દાખલાઓ ત્યાં આપ્યા છે પહેલા દાખલાની અંદર છ વ્યવહાર છે અને બીજા દાખલાની અંદર આઠ સોરી છ વ્યવહાર છે એટલે ટૂંકમાં બે પોઈન્ટ બે પોઈન્ટ છ બે પોઈન્ટ સાત અને બે પોઈન્ટ આઠ ના મિત્રો તમારે દાખલાઓ છે એ કરવાના છે અને એ દાખલાઓ કરી અને તમારા લોકોએ મને આની વિગત છે એ સંપૂર્ણ રીતે મારા સુધી પહોંચાડવાની છે હું આશા રાખું મિત્રો કે તમને વ્યક્તિ ખાતાના નિયમો નફા નુકસાન ખાતાના સોરી માલ મિલકત ખાતાના નિયમો અને ઉપજ ખર્ચ ખાતાના નિયમો તમને ખૂબ સારી રીતે સમજાણા હશે ઉધાર અને જમાના નિયમોની અસરો કેવી રીતે સ્પષ્ટ કરી શકાય એ તમને મિત્રો સમજાણી હશે તો આપણે નેક્સ્ટ આ વ્યવહારો પરથી દ્વિઅસર મિત્રો આપણે કેવી રીતે કરી શકીએ એની ચર્ચાઓ આપણે આગલા સ્ક્રીન રેકોર્ડિંગમાં મિત્રો કરશું ત્યાં સુધી રજા આપો થેન્ક યુ